बैठक परथी सरिता गायकवाड़े पण मतदान कर्युं छे। डांग एक्सप्रेस तरीके जाणीता एथलीटे आ मतदान कर्युं छे। कारड़ियानी प्राथमिक शाळा में मतदान करवा माटे तेओ पहोंच्या। विदेश में रहेवाने कारणे अत्यार सुधी तेमणे मतदान नहोतुं कर्युं। आ पहली वखत तेमणे मतदान कर्युं छे। हाल में ज तेमणे गुजरात पुलिस द्वारा डीवायएसपी नुं पद आपवामां आव्युं छे। डांग विधानसभा की पेटा चूंटनी में आज मतदान की प्रक्रिया शुरू थी चुकी है। त्यारे खास करीने डांग बैठक पर जो बात करिए तो डांग एक्सप्रेस तरीके ओळखाता सरिता गायकवाड़ आज पोतानो जे कीमती जे मत है ते आपवा माटे मतकुटीर पर आवी पहोंच्या छे। सीधा दृश्यो आप जोई सको छो। जे सरिता गायकवाड़ छे ते पोतानो जे कीमती मत आपवा माटे अहीं मतकुटीर में आवी गया छे। पोतानी जे नोंधणी छे ते नोंधणी अहीं चकासवामां आवी रही छे अने त्यार बाद जे चूंटनी अधिकारी छे ते तेमना जे नाम छे ते नामनी तपास करी रह्या छे अने त्यार बाद तेओ जे पोतानो जे कीमती वोट छे ते आपी शकशे। महत्वनी वात छे के डांग विधानसभामां हाल कांग्रेस अने भाजप वच्चे सीधो जंग जोवा मळी रह्यो छे अने खास करीने रसाकसीनो आजे ज्यारे माहोल छे त्यारे अहीं पोलीसनो पण चापतो बंदोबस्त मूकी देवामां आव्यो छे। 377 जेटला जे बूथ छे ते डांग विधानसभा पर અહીં મૂકવામાં આવ્યા છે અને તે પૈકી 117 જેટલા જે બૂથ છે તે અતિ સંવેદનશીલ ગણવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે હત્યાધારી જે પોલીસ કર્મીઓ છે તે પણ જે બૂથની બહાર અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે વિવિધ જે ચકાસણીઓ છે તે ચકાસણીઓ અહીં કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેઓ પોતાનો જે કીમતી વોટ છે તે આપી શકશે। હાલ જો ડાંગની જો વાત કરીએ તો અત્યાર સુધી 12% જેટલું મતદાન થયું છે અને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો સરિતા ગાયકવાડ દ્વારા પોતાનો જે કીમતી વોટ છે તે કીમતી વોટ આપવામાં આવી રહ્યો છે। તેઓ હાલ જે ઈવીએમ મશીન છે તે ઈવીએમ મશીન પર પોતાનો જે કીમતી વોટ છે તે આપી રહ્યા છે અને ખાસ કરીને જે મતકુટી છે તે મતકુટીમાં પણ બહારની સાઈડ પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ જે ચૂંટણી અધિક્ષક છે તેઓ પણ અહીં હાજરી જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સરિતા ગાયકવાડ દ્વારા પોતાનો જે કીમતી વોટ છે તે અહીં આપી દેવામાં આવ્યો છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો ખાસ કરીને જે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે પાલન થવું જોઈએ તે અહીં કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તે માટે અહીં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। જે સિસ્ટમ છે તે સિસ્ટમ પ્રમાણે અહીં 1x1 તમામ જે લોકો છે તે લોકોને અહીં અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો હાલ સરિતા ગાયકવાડે પોતાનો જે કિંમતી વોટ છે તે અહીં આપી દીધો છે અને તેઓ બહાર આવે હાલ G24 કલાકની ટીમ સરિતા ગાયકવાડ સાથે વાતચીત કરશે કે તેઓનું શું કહેવું છે। જી પોતાનો કિંમતી વોટ આપ્યો છે શું કહેશો? એકચ્યુઅલી હું ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરી છું કારણ કે હું ટુર્નામેન્ટોમાં હું બહાર જ હોઉં છું અને ફર્સ્ટ ટાઈમ મને મોકો મળ્યો છે અને આજે મારું હકનું વોટ મેં આપ્યું છે। પહેલી વખત વોટિંગ કર્યું છે, કેવું લાગ્યું છે, કેટલો ઉત્સાહ છે? બહુ સારું, કારણ કે ખુશી મને પણ થાય કે હું મારો વોટ ફર્સ્ટ ટાઈમ આપું છું કે મને બી મોકો મળ્યો, કારણ કે હું ફોરેન કન્ટ્રીઓમાં જ હોઉં છું ટ્રેનિંગના માટે, એટલે ફર્સ્ટ તો મારું એ ધ્યેય કે હું દેશ માટે મેડલ જીતું એટલા માટે આ છોડવું પડે અને હું આવી નહીં શકું, પણ આજે મને આપવાનો મોકો મળ્યો એટલે આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને સરિતા ગાયકવાડે પોતાનો જે કિંમતી વોટ છે તે કિંમતી વોટ આપ્યો છે। જે પ્રાથમિક જે સુવિધા છે તે સુવિધાનો કંઈક અભાવ છે, આ જે સુવિધા છે તે વહેલામાં વહેલી તકે જે ગામવાસીઓ છે તેને આપવામાં આવે તેવું હાલ આશ્વાસન આપવામાં આવ્યું છે। કેમેરામેન દેવાંગરાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, આવવા ડાંગ।